नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 गुजराती अगौ आप 7 प्रक्रम सुधी 9मा धोरणमां अभ्यासक्रम पूरो कर्यो छे अने फरीथी आज 8मा प्रक्रमने लईने आपणे मळीए छीए। 8मुं पाठ एक हास्य निबंध छे, छाल छोतरा अने ગોઠવા, બહુ મજાનો પાઠ। છાલ છોતરા અને ગોટલા ત્રણેય વસ્તુ જુદી જુદી, આપણે એનાથી પરિચિત છીએ। છાલ કોને કહેવાય, છોતરા કોને કહેવાય અને ગોટલા કોને કહેવાય, ગોટલાની બાબતમાં તો આપણે બહુ પછ્યા। ઉનાળામાં જ્યારે કેરીની સિઝન હોય અને એ વખતે કેરીને ચૂસીને કે કાપીને જે ગોટલો વધ્યો હોય એને કેવી રીતે ખાવો એ આપણે બધા વિદ્યાર્થીઓ જાણીએ છીએ। હાસ્ય નિબંધ છે, પરીક્ષામાં પૂછાય છાલ છોતરા અને ગોટલા, પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। હાસ્ય નિબંધ, લેખકનું નામ બકુલ ત્રિપાઠી, કદાચ તમે બધાએ એમના નામથી પરિચિત હશો। બકુલ ત્રિપાઠી, જ્યોતિન્દ્ર દવે, રતિલાલ ગોરીસાગર આ બધા ગુજરાતી ભાષાના સારા એવા હાસ્ય લેખકો અને એમાં બકુલ ત્રિપાઠી શ્રેષ્ઠ, જ્યોતિન્દ્ર દવે પણ આપણે એમાં લઈ શકીએ। એમના પરિચયની વાત કરી લઈએ થોડી। બકુલ ત્રિપાઠીનો જન્મ 1928 માં નડિયાદમાં થયો હતો। અહીંયા મેં આપણે લખ્યું છે કે બકુલ ત્રિપાઠી ગુજરાતી ભાષાના પ્રથમ ભાવો એટલે કે પંક્તિ સૌથી આગળ કહેવાય એવા હાસ્ય લેખક ગુજરાતી ભાષામાં। હાસ્ય લેખકોનું જ્યારે નામ આવે ત્યારે બકુલ ત્રિપાઠી સૌથી પહેલા એમનું નામ બોલાય। અહીંયા એનું ઉપનામ છે ઠોઠ નિશાળ્યો। ગુજરાતી ભાષામાં બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળ્યા તરીકે પ્રખ્યાત થયા હતા। બીજો મિત્રો, કદાચ તમે બધા જાણતા હશો ગુજરાત સમાચાર, તમારે ત્યાં કદાચ આવતું હોય ગુજરાત સમાચાર, છાપું જેને આપણે કહીએ દૈનિક પત્ર, એમાં એમને કોલમ બહુ પ્રખ્યાત, સોમવારની સવારે, બહુ યાદ રાખજો જરૂરી છે, સોમવારની સવારે તમને કોલમ આવે અને એ બહુ જ પ્રચલિત થયેલી, પ્રખ્યાત થયેલી। એ જ રીતે 1963માં ગુજરાત સમાચારમાં આજે પણ કદાચ તમને ખબર હોય તો જોજો, કોઈ દિવસ કક્કો અને બાળખડી, કક્કો અને બાળખડી નામની જે કોલમ આવે છે એ પણ ખૂબ પ્રચલિત થઈ હતી। છાલ છોતરા અને ગોટલા આ જે હાસ્ય નિબંધ છે આપણો એ શેમાંથી લેવામાં આવ્યો છે? આવો પ્રશ્ન પૂછાય, કદાચ એકમ કસોટીમાં પણ પૂછી શકે। હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એક નામનું એમનું જે પુસ્તક છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। હવે મૂળ વાત એવી છે મિત્રો, આ જે પાઠ છે એના શીર્ષક ઉપરથી, એના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણી જે માનસિકતા છે, માણસની માનસિકતા, આપણા મનના જે વિચારો, ગંદકી અને સ્વચ્છતા, આપણી ગંદકી કોને કહેવાય ને સ્વચ્છતા કોને કહેવાય એ અહીંયા આપણને શીખવાનું છે। આપણને આ પાઠમાંથી આવો એક સરસ મજાનો બોધ પાઠ મળે છે કે આપણે ક્યાંય ગંદકી ન કરવી જોઈએ અને ગંદકી થતી હોય તો એને રોકવી જોઈએ। મિત્રો, સ્વચ્છતાની વાત બે બાબતો આ પાઠમાં જે લેખકે વાત કરી છે તે સ્વચ્છતા પ્રત્યે જવાબદાર વલણ, સ્વચ્છતા આપણે કદાચ આપણા ઘરમાં
આંગણામાં સ્વચ્છતા રાખીએ, એને સ્વચ્છ રાખીએ, પણ થાય શું? આપણી જેટલી જગ્યા હોય એટલી જગ્યાને સાફ સુથરી રાખવાની, કદાચ એનો જો કચરો હોય તો આજુબાજુમાં કરી લેવાનો આપણો જવાબદાર છે. આપણે પોતે જવાબદાર છે, આ વલણ જવાબદાર છે, અને આ માનસિકતા જવાબદાર છે કે બીજાને ત્યાં કદાચ આપણો કાગળ ઊંચો હોય, પાણી ઉપાડો બોટલ જે તે કાગળ હોય એને આપણે વીણી અને ક્યાંક બીજે ફેંકી દઈએ છીએ. આપણા ઘરનો કોકરો હોય, આંગણો હોય, સાફ રાખવાનો પ્રયત્ન કરીએ, પણ બીજાને મૂકે, બીજાને ત્યાં નાખીને આપણે એવું ન કરવું જોઈએ. અહીંયા આપણને એ શીખે એ છે મિત્રો, સ્વચ્છતા પ્રત્યે જવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની આપણી માનસિકતા. ગંદકી કોઈને ગમતી નથી. આપણે આવતા જતા ચોમાસાની ઋતુ હોય અને કાદવ કીચડ થયેલો હોય અને એમાં કદાચ આપણો પગ પડે, બાજુમાંથી કોઈ સાધન જતું હોય અને ક્યાંક ગંદકીના પાણીના છાંટા આપણા કપડા ઉપર પડે તો આપણને એ ગમશે ખરું? ના, આપણને બિલકુલ નથી ગમતું, કારણ કે એ ગંદકી છે. ગંદકીમાં હાથ નાખવાનો પણ આપણને નથી ગમતો. કાદવ કીચડથી આપણે દૂર રહીએ છીએ, પણ સ્વચ્છતા આપણે સ્વચ્છતા નથી આપતી. અને આ પાઠમાં લેખકે વિદ્યાર્થી અવસ્થામાં આ જ વસ્તુ શીખવાનો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે સભાન બનીએ, જાગૃત બનીએ. કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે. એ લખ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છ આંગણું હોય, સ્વચ્છ ઘર હોય, શેરી મહોલ્લો ગામનું પાદર સ્વચ્છ હશે તો ભગવાનનો વાસ પણ ત્યાં જ હશે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. એટલે મિત્રો, અહીંયા એક સરસ મજાનો પાઠ, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના અર્થમાં લેખકે આપણને છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ આપ્યો છે. પરીક્ષામાં આ પૂછી શકે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ, નિબંધ લખો. 8 માર્ક્સ 7 માર્ક્સ નિબંધ પૂછાય, 9મા ધોરણમાં પણ પૂછાય, 10મા ધોરણમાં પણ પૂછાય. તો આપણે આ પાઠને અનુસંધાને લખી શકીએ, સમજી શકીએ. તો અહીંયા આજના માણસની જે માનસિકતા છે એના વિશે થોડીક વાત કરી. એવું કહેવાય કે જ્યાં સ્વચ્છતા છે, આપણે જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે. બરાબર સમજો, જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે, જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે, અને જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે. ભગવાનનો વાસ જે જગ્યાએ સ્વચ્છ હશે એ શુદ્ધ હશે, જે શુદ્ધ હશે એ એકદમ પવિત્ર હશે, અને જ્યાં પવિત્રતા હશે ત્યાં પ્રભુતા હશે, હશે ને હશે. આપણો દેશ ભારત સમજવા જેવી આ નિબંધ પણ લખી શકાય. પહેલાના સમયમાં સોને કી ચિડિયા કહેવાય, સોને કી ચિડિયા કહેવાય, પણ આજે સોને કી ચિડિયા છે ખરો દેશ? ક્યાંય બીજે જોવા જવાની જરૂર નથી મિત્રો, બીજા મહેલામાં બીજા ગામમાં જોવાની જરૂર નથી, પણ તમે કે હું આપણે બધાએ જે જગ્યાએ રહીએ છીએ, ખાસ ધ્યાન રાખજો, આપણે જે જગ્યાએ રહીએ છીએ, ગામના મહોલ્લામાં રહેતા હોઈએ, ફરિયામાં રહેતા હોઈએ કે કોઈ સારામાં સારી સોસાયટીમાં રહેતા હોઈએ,
तो पण जोजो आसपासनी जग्या, खास आसपासनी जग्या तमे अनुमान करजो, जो अनु प्रयत्न करजो तमारी दृष्टि थी तमारी नजर थी आपणे शुं देखाशे, चाहे बाजू शुं नजर आवशे, सोसायटी नी आजूबाजू को अंदर नी बाजू में क्यांक स्वच्छता होशे, पण बहार मुक्यु करजो चाहे बाजू गंदगी ना खड़क जोवा मळशे, कारण के आपणे बधाए तमारा मम्मी पप्पा होय के भाई बहन होय आता जता शुं करे, घरनो जे कचरो होय आंगणानो जे कचरो होय एक लाख डस्टबीन में हो तो बराबर है, पर एनी थेली भरी ने अपने ढगला बंद नाखी दे, कचरा नो ढगलो थतो देखाय छे आपणे अने ए वधे जवा अने एमांथी मच्छर नो उपद्रव थाय छे, तो अहींया आ सुंदर मजानो पाठ गंदगी न करवी जोईए एनो बोध पाठ आपणने आपे छे, आजे क्यांय स्वच्छता जोवा मळती नथी, આજે માત્ર મળે છે દુર્ગંધ, આપણે શું જોવા મળે છે દુર્ગંધ, ગંદકી અને ગરીબી, અને ગરીબી આ એક મોટી આપણા દેશની સમસ્યા છે, દુર્ગંધ ચારે બાજુ ગટરની હોય, કચરાની હોય, ગંદકી હોય, ચારે બાજુ ગંદકી જ ગંદકી દેખાય, અને ચારે બાજુ ગરીબ, ગરીબ વસ્તી જે લોકો રહે છે એવી જગ્યાએ ચારે કોર ગંદકી છે, આપણે એમાંથી ક્યારે બહાર નીકળશું, ક્યારે વર્ષો પુરાણો આપણો ભારત દેશ સોને કે ચિડિયા હતો એ શું આપણે પાછો મેળવી શકીશું, વિચારો શું એ આપણે પાછો મેળવી શકીશું, એવો સોને કે ચિડિયા દેશ બનાવી શકીશું, પ્રયત્ન કરીશું તો ચોક્કસ સફળતા મળશે, પણ એના માટે આપણે બધાએ ભેગા મળીને સાથે મળીને આ ગંદકી માટે પ્રયત્નશીલ રહેવું પડશે, એને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે, અહીંયા આપણા દેશમાં ગરીબ પ્રજા છે મોટે ભાગે, ત્યાં શૌચાલયોની સગવડ નથી, કચરા પેટીઓની સગવડ નથી, કુદરતની હાજતે જાહેરમાં જવું, આવતા જતા જ્યાં ત્યાં કચરો ફેંકવો, આ આપણી માનસિકતા છે, જ્યાં ત્યાં કચરો ફેંકવો, ગમે તેટલી સારી જગ્યા હોય તો પણ ગમે તે જગ્યાએ પાન મસાલા ગુટકા ખાઈને થૂંકવું, પાન મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકવું, પાણીના પાઉચ હોય, પાણીની બોટલ હોય, પાન મસાલા ગુટકાના નાના નાના પાઉચ હોય, મિત્રો આપણે બધાએ જ્યાં ને ત્યાં ફેંકી દઈએ છીએ, નાખી દઈએ છીએ, અને એટલા માટે જ આપણે ત્યાં ગંદકી થાય છે, તમને કદાચ ખબર હશે ક્યાંય પણ આવતા જતા હોઈએ અથવા તો ઘરે કેળા હોય, સંતરા હોય, કેરી હોય, મગફળી હોય, શું કહીએ છીએ આપણે, શું કહીએ છીએ એની છાલ રસ્તામાં ગમે ત્યાં ફેંકી દઈએ, સંતરાની છાલ પણ ફેંકી દઈએ, કેળાની છાલ પણ ફેંકી દઈએ, અને ગોટલા પણ ગમે ત્યાં રસ્તામાં ફેંકી દઈએ છીએ, અને એ જ વસ્તુ આપણને મિત્રો આ પાઠમાં લેખક શીખવાડવાના છે, આ બધી પરિસ્થિતિના કારણે, આવી બધી પરિસ્થિતિના કારણે આપણો ભારત દેશ કેવી રીતે સ્વચ્છ બનશે, મિત્રો એના માટે આપણે જાતે જ આપણાથી શરૂઆત કરવી પડશે, કોઈક શું કરે છે એ નહીં, આપણે શું કરીએ છીએ એ જોવાનું છે, કદાચ તમે વિદ્યાર્થી અવસ્થામાં તમારા વર્ગમાં કચરા પેટી મૂકેલી જ હોય છે, આપણે બધાએ તમને બહુ અનુભવ હશે
આઠમા ધર્મ ભણ્યા, સાતમા ધર્મ ભણ્યા, કાગળના બુચ્ચા પૂરી થઈ ગયેલી પેન આપણે પેચીસમાં જે ખાનું હોય છે ને એમાં ડગલો કરી દઈએ છીએ. આપણા સેવક મિત્રો અમને કહેતા હોય કે સાહેબ આ જો વિદ્યાર્થી અહીંયા મિત્રો કચરા પેટીનો ડબ્બો પડ્યો જ હોય છે તો શા માટે આપણે એ કચરા પેટીનો ઉપયોગ ન કરીએ? શાળાના મેદાનમાં ચારે બાજુ ડસ્ટબિન મુકાયેલા છે પણ આપણે ત્યાં સુધી નહીં જતા, ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. એવું ન થવું જોઈએ અને એવું ન કરવું જોઈએ. યોગ્ય જગ્યા, કચરા પેટીની યોગ્ય જગ્યા એ મુકાયેલી છે, એનો ઉપયોગ કરી આપણે. બેન્ચીસ બેસવા માટે, લખવા માટે છે, કચરો નાખવા માટે નથી મિત્રો. તો આપણે કચરો કચરા પેટીમાં નાખીએ. હવે અહીંયા બીજી એક વસ્તુ છે, સ્વચ્છતા. સમજવા જેવી વસ્તુ છે. સ્વચ્છતા એટલે શું? સ્વચ્છતા આપણે બધાએ, તમે કેવું બધાએ, આપણે બધાએ સ્વચ્છ 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 કરીએ, પણ સ્વચ્છતા એટલે શું? એના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે હાઇજીન. હાઇજીન શબ્દ છે. હાઇજીન એટલે આરોગ્ય માટે સારું. આપણું જે આરોગ્ય, તંદુરસ્તી, જે તંદુરસ્તી માટે સારું છે, બરાબર સમજો, જે તંદુરસ્તી માટે સારું છે, જે આરોગ્ય માટે સારું છે, એટલે કે જે આરોગ્યપ્રદ છે એ સ્વચ્છતા. આરોગ્ય માટે જે વસ્તુ સારી હોય એને જ આપણે સ્વચ્છતા કહીએ છીએ. અહીંયા કદાચ સરકાર પણ આ સ્વચ્છતા માટે ખૂબ જાગૃત છે. નિર્મલ ગુજરાત આખું એક અભિયાન ચલાવે. નિર્મલ ગુજરાત એટલે કે પવિત્ર સ્વચ્છ ગુજરાત. આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, નિર્મળ ગુજરાત, આવો એક નારો આપે સરકાર. બહુ સ્વચ્છતા અભિયાન ચાલે ગામે ગામ, કચેરીઓ હોય, જાહેર સંસ્થાઓ હોય, જાહેર જગ્યાઓ હોય, બાગ બગીચાઓ હોય, ગામની શેરીઓ હોય, તો એવી જગ્યાઓને સાફ સુથરી કરી અને નિર્મલ ગુજરાત નામનું આખું એક અભિયાન, સ્વચ્છતા અભિયાન ચલાવાયું. અને એવું કહેવાય છે, સરસ મજાની એક વાક્ય કે નગરજનો નમસ્તે. બહુ અગત્યનું વાક્ય છે, આપણે લખી શકીએ આ. નગરજનો નમસ્તે, કચરો ન ફેંકો રસ્તે. સમજો, નગરજનો નમસ્તે, કચરો ન ફેંકો રસ્તે. આપણે તો બધાએ કચરો તો રસ્તામાં જ ફેંકવાનો. અહીંયા કોની માલિકીનું છે? અહીંયા કહેવાવાળું પણ, બોલવાવાળું પણ, અને જો કોઈ કહે તો આપણે તરત એને કારથી આ તારા બાપની જગ્યા છે કે ભાઈ આપણી પણ ક્યાં છે? જાહેર જગ્યા છે, એને સ્વચ્છ રાખીએ. મિત્રો આજથી આપણે પણ નક્કી, આપણા આપણા માટે છે, બીજા માટે નથી. આપણે જે જગ્યાએ રહીએ છીએ જો એ સ્વચ્છ રાખી શકતા હોઈએ તો અન્ય જગ્યાને કેમ નહીં, અન્ય જગ્યાને કેમ સ્વચ્છ ન રાખી શકીએ? અહીંયા નિર્મળ ગુજરાતની વાત કરી, 2007માં લગભગ આખું એક અભિયાન ચલાવ્યું. ઈસવીસન 2007માં આ સરકારે આખા ગુજરાતમાં અને અત્યારે તો આખા દેશમાં, કદાચ તમને ખબર હશે, મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વચ્છતા માટે માણસો, લોકો જાગૃત બને એ માટે એમને જાગૃત કરવામાં આવે છે. અને અહીંયા
બહુ મજાની વાત છે. પ્રતિજ્ઞા પણ લેવડાવેલી છે કે હું મારું ઘર, બરાબર સમજો, હું મારું ઘર, મારું આંગણું, મારી શેરી આ બધાને સ્વચ્છ રાખીશ. કેટલા એને યાદ હોય ઘરમાં તો મમ્મી બેન કચરા પૂરતું કરતા હોય અને આપણે કચરાના પાવડા હોશિયાર કાગળના ઊંચા જમીને મૂકી દઈએ, ખૂણામાં પડ્યો હોય કચરો જોજો. અહીંયા આ પ્રતિજ્ઞાને યાદ કરજો મિત્રો કે હું મારા ઘરને સ્વચ્છ રાખીશ, મારા આંગણાને સ્વચ્છ રાખીશ, હું જે જગ્યાએ રહું છું એ મહોલ્લો કે શેરીને સ્વચ્છ રાખીશ, હું ગંદકી કરીશ નહીં, હું ગંદકી કરીશ નહીં અને બીજાને ગંદકી કરવા દઈશ નહીં. જ્યાં પણ કચરો હશે એને હું દૂર કરીશ, જ્યાં પણ કચરો પડ્યો હશે એને દૂર કરીશ, અને જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે. આ ઉક્તિને સાર્થક કરીશ. ગંદકી ત્યાં માંદગી. બહુ અગત્યની વાત. બીમારી ક્યાંથી આવે છે? મેલેરિયા હોય, ડેન્ગ્યુ હોય કે બીજા કોઈ રોગો હોય, ક્યાંથી ઉત્પન્ન થાય છે? ગંદકીમાંથી. એના મચ્છરોના કરડવાથી. એટલે ઉત્પાદન છે. ગંદકી જ્યાં છે ત્યાં મચ્છરોનો ત્રાસ વધારે છે, અને જ્યાં મચ્છરોનો ત્રાસ છે ત્યાં બીમારી છે, માંદગી છે. તો જ્યાં ગંદકી ત્યાં માંદગી. આ ઉક્તિ બહુ અગત્યની છે. એટલે ગંદકી ન થાય એવા જ આપણે પ્રયત્નો કરવાના છે. મહાત્મા ગાંધી પણ પહેલેથી જ સ્વચ્છતાના આગ્રહી હતા. એમનો સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી આશ્રમ, એ જાતે ઝાડુ લઈને એ જગ્યાને સાફ કરતા. રોજનો એમનો કાર્યક્રમ નક્કી જ હોય. શ્રમ એમના જીવનમાં, શ્રમ મહત્વનું. એવું નહીં કે બીજાને કહી દેવું કે ભાઈ આ તો ઉઠાવી દે, આ નાખી દેજે, આ ફેંકી દેજે, ના, કામ જાતે. અને એક વખત આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ બીજી વખત આપણને કહેવાનો વારો નહીં આવે, અને જાતે એમાં સામેલ થઈ જઈશું. અને અહીંયા આજે પણ કહ્યું એમ, 150મી મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચલાવાય છે. ગંગા નદી પવિત્ર નદી છે, એનું પાણી પીવાથી, એમાં ડૂબકી લગાવવાથી માણસના પાપ બધા ધોવાઈ ગયા છે. સમજો મિત્રો, મારે તમને જે કહેવું છે તે એવું કહે છે, બધા વર્ષોથી કહેતા આવ્યા છે અને કહેતા રહે છે કે ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી, ડૂબકી લગાવી એટલે સ્નાન કરો, જીવનમાં કરેલા પાપ ધોવાઈ જાય છે. અહીંયા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પાપ કરે છે કોણ, શરીર કે મન? પાપ કરે છે કોણ, શરીર કે મન? શુદ્ધ પવિત્ર થવાનું છે કોણે, શરીરને કે મનને? આપણે શું કહીએ છીએ, મન તો એનું એ, મન મેલા તન ઉજરા, મન મેલા તન ઉજરા. શરીરની સ્વચ્છતા એટલી જરૂરી છે, એના કરતા મનની સ્વચ્છતા વધારે જરૂરી છે. પવિત્રતા ક્યાં રાખવાની છે? મનની પવિત્રતા. મન મેલું હોય, ઈર્ષા, દ્વેષ, બીજાના સતત ખરાબ વિચારો કરવા બીજા માટે, ક્યારેય પવિત્રતા ન આવી શકે.
गंगा में एक वक्त नहीं हजार वक्त डुबकी लगावी छू ने तो ये पवित्रता नहीं आवे, कारण के आपणो मन मेलू छे। गंगा किनारे अपना वस्त्रो अपने कीमती वस्तुओ बधी मूकी होय बीजानी पण होय આપણે ગંગામાં ડૂબકી લગાવીને આ બાજુમાં બાર આવ્યા અને કોઈ સારી વસ્તુ જોઈ અને દાનત બગડે એમાં બિચારી ગંગાનો શોભ આમ મન પવિત્ર નહીં હોય, મન શુદ્ધ નહીં હોય ત્યાં સુધી જીવનમાં ક્યારે પ્રભુતાનો વાસ દેખાશે નહીં, ક્યારેય સ્વચ્છતા નહીં આવી શકે। એટલા માટે પહેલા મન સ્વચ્છ કરીએ, પવિત્ર કરીએ, પછી તન સ્વચ્છ કરીએ। આપણા નખના આપણા આ આંગળાઓના નખ છે, વાળ છે, દાંત છે, તમે પહેલા બીજા ધોરણ ભણ્યા છો, રોજ તમારા ટીચર નખ જોતા હોય, નખમાં મેલ ભરાયો હોય, દાંત સાફ ન કર્યા હોય, વાળની ગોઠે કાણું જ ના હોય, એવા ને એવા શિયાળામાં તો ચાર ચાર દિવસે નાવાનો વાળો ઠંડીમાં બરાબર છે, એનાથી કઈ ગંદકી નહીં। જો આપણું મન ગંદકી વાળું હશે, મનના મેલા હોઈશું તો તનની પવિત્રતાની કોઈ જરૂર નથી। તો અહીંયા ખૂબ મજાનો પાઠ છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ ઉક્તિનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, છતાંય આ વસ્તુ તો એ જ છે કે આપણી જે માનસિકતા છે, લેખકે બહુ મોટો વ્યંગ કર્યો છે, કટાક્ષ કર્યો છે આપણા ઉપર, કટાક્ષ કરો, વ્યંગ કરો એટલે કે ટોનમાં બોલવું, એ તો આપણે સમજી જઈએ છીએ, ટોનમાં બોલવું, કહેવાનું હોય કંઈક અને કહેવાતું હોય કંઈક, આવો એક વ્યંગ કર્યો છે। સમજવા જેવી વસ્તુ છે કે આપણે તો કચરો કચરા પેટીમાં નાખીશું જ નહીં, કેમ નહીં નાખીએ, શા માટે નહીં નાખીએ, કેળાની છાલ હોય, સંતરાની છાલ હોય, મગફળીના પોતરા હોય, કેરીના ગોટલા હોય, તો આપણે કેમ જ્યાં ત્યાં ફેંકીએ છીએ, શા માટે એને યોગ્ય જગ્યાએ એની કચરા પેટીમાં નથી નાખતા, એના માટે લેખકે બહુ મજાની સમજણ અહીં આપેલી છે, એનો કટાક્ષ કર્યો છે। મિત્રો જોઈએ આપણે આપણો જે પાઠ છે એમાં આપણે બીજા પાઠમાં બીજા લેક્ચરમાં બીજા પીરિયડમાં આપણે એના વિશે વાત કરવાની છે। તો મિત્રો તમે બધાએ તમારી ચોપડી સાથે રાખજો, ધ્યાન રાખજો, એકમ કસોટી લગભગ 25-26મે લેવાની છે, એમાં આ પાઠ પૂછાવાનો છે, આપણે 9 પાઠ પ્રકરણ સુધી એકમ કસોટીમાં પૂછાવાનું છે। તો તમે સમજો અને વ્યવસ્થિત સારા અક્ષરે એના જવાબો લખી શકો, તૈયારી કરી શકો। તો અહીંયા આપણે આ પહેલો પીરિયડ પૂરો કરીએ છીએ, હવેના પછીના પીરિયડમાં આપણે આપણા પાઠ વિશે ભણીશું। ઓકે, થેન્ક યુ।